હાલમાં જ્યારે વિશ્વ કોરોના મહામારીની વચ્ચે લડી રહ્યું છે ત્યારે ઘણી બધી બ્લડ બેંકમાં લોહીની ભારે અછત છે. આપણા જ ઘણા બધા સ્વજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આવા જરૂરિયાતમંદ લોકોને મદદ થવાના ઉમદા હેતુથી આજે 8/8/2021 રવિવારે સુરત ખાતે સીમાડા વિસ્તારમાં સુવિધા રો હાઉસની વાડીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. રેવા બિપિનભાઈ રાડડિયા, શ્લોક મહેન્દ્રભાઈ સભાયા, યુગ અશોકભાઈ કિકાણી, રીચા ચંદ્રેશભાઈ પંચાણી અને તેમના પરિવાર દ્વારા કંઈક અલગ અને નવતર રીતે ઉજવણી કરવાના હેતુથી લોકહિતને કેન્દ્રમાં રાખીને રક્તદાન શિબિરનું ભગીરથ આયોજન કરવામાં આવ્યું. રક્તદાન એ જ મહાદાન, રક્તદાન એ જ જીવનદાન. સૂત્રને યથાર્થ કરવા મિત્રો દ્વારા આયોજિત આ રક્તદાન શિબિર રૂપી સેવા યજ્ઞમાં રક્તદાન રૂપી આહુતિ આપીને 70 યુનિટ જેટલું બ્લડ એકત્રિત કર્યું. ખાસ કરીને આજના કાર્યક્રમમાં બહેનો દ્વારા બહોળા પ્રમાણમાં રક્તદાન કરવામાં આવ્યું અને તમામ સમાજને જન્મદિને કોઈ પણ સારા પ્રસંગની જનહિતને ધ્યાનમાં રાખીને ઉજવણી કરવામાં આવી. સુરત શહેરના વિરોધ પક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરી, સ્થાનિક કોઓપરેટર રચનાબેન હિરપરા, વિપુલભાઈ મોવલિયા, રાકેશભાઈ હિરપરા, આમ આદમી પાર્ટીના વિવિધ પદાધિકારીઓ, સુરત શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયા, સુરત શહેર મહામંત્રી તુલસીભાઈ લાલૈયા, દિનેશભાઈ કાછડિયા, નિલેશભાઈ જીકાદરા, સુરત શહેર યુવા પ્રમુખ પંકજભાઈ ધામેલિયા તથા સુરત શહેર CYSS પ્રમુખ દર્શિતભાઈ કોરાટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટિંગ બાય આશિષ ફળદુ સાથે KC વગાડિયા, સુરત. મારું નામ મહેન્દ્ર સભાયા. આજે શું પ્રોગ્રામ રાખવામાં? આજે અમારા મિત્રોના બાળકો અને મારા બાળકના જન્મદિવસ પ્રસંગે આજે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું. પશ્ચિમી સંસ્કૃતિને અનુકરણ ન કરતા એક ભારતીય સંસ્કૃતિને અને આપણા બધાને લાભ થાય એ રીતે એક પ્રોગ્રામ રાખેલો હતો બ્લડ ડોનેશન કેમ્પનો, અને બધાના સાથ સહયોગથી સારો એવો સફળ રહ્યો છે પ્રોગ્રામ. બાળકો શ્લોક, રિયા, રેવા અને યુગ ચારે બાળકોના જન્મદિવસ પ્રસંગે આ પ્રોગ્રામ હતો. કેટલીક બોટલો એકત્રિત કરવામાં આવી છે? 65 જેટલી બોટલો એકત્રિત કરવામાં આવી છે બધા મિત્રોના સહયોગથી. કેટલી બોટલનો ટાર્ગેટ? અમારો 51 બોટલનો ટાર્ગેટ હતો પણ બિયોન્ડ ધ ટાર્ગેટ 65 બોટલ્સ કલેક્ટ થવામાં આવી છે.